ઉત્તર પ્રદેશ સરકારના એડ કેમ્પેનના કેટલાક હોર્ડિંગ્સ ઉતારી લેવાની ઘટનામાં આડકતરી રીતે ગુજરાત સરકારનો હાથ ન હોવાનો ઇશારો કરતા ઉત્તર પ્રદેશના સલાહકાર મધુકર જેટલીએ જણાવ્યું હતું કે બીજા કોઈએ પણ આમ કર્યું હોઈ શકે છે. જો કે તેમણે ગુજરાતના સ્થાનિક શાસન ચાઇનીઝ પ્રેસિડેન્ટ શી જિનપિંગને વેલકમ કરતું હોય તો ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી મંત્રીને કેમ નહીં તેવા સવાલ કરતા અખિલેશ યાદવ પીબીડી નિમિત્તે શુક્રવારે મહાત્મા મંદિરમાં આવી રહ્યા હોવાનું ઉમેર્યું હતું. અમારા મુખ્યમંત્રી આ પ્લેટફોર્મથી એનઆરઆઈને યુપીમાં મૂડીરોકાણ કરવા માટે આમંત્રણ આપશે. ઉત્તર પ્રદેશ રાજ્યના સત્રની અધ્યક્ષતા મુખ્યમંત્રી અખિલેશ યાદવ કરશે. યુપી સેશન મેં જો ઉત્તર પ્રદેશ કે પ્રવાસી ભારતીય રહેતે હૈ દુનિયા કે દૂસરે દેશો મેં ઉનકે લિયે જો હમારી યોજનાએ હૈ ઉનકો હમ અનફોલ કરેંગે. ઉસ દિન હમ લોગો ને તો કોઈ ગેર કાનૂની કામ કિયા નહીં હૈ, લેકિન અગર કુછ લોગો ને એસા કામ કિયા હૈ તો મેરે ખ્યાલ મેં તો ચાઇના કે પ્રીમિયર કો ભી ગુજરાત મેં આયે હુએ કુછ સમય હો ચુકા હૈ, વો ભી આ ચુકે હૈ. તો ઉત્તર પ્રદેશ કે સરકાર કે દ્વારા જો કામ કિયા જા રહા હૈ ઉસકી પ્રશંસા હોની ચાહિયે. જેમાં મંત્રીઓ તથા અધિકારીઓ પ્રવાસી ભારતીય દિવસમાં ભાગ લેશે. 150થી વધુ પ્રવાસ ભારતીયો ઉત્તર પ્રદેશના સત્રમાં ભાગ લેવા માટે નોંધણી કરાવી છે. રાજ્યના એનઆરઆઈ વિભાગના પ્રમુખ સચિવ સંજીવ સરને જણાવ્યું હતું કે અમારો હેતુ પ્રવાસી ભારતીયોને વિદેશમાં કે ઉત્તર પ્રદેશમાં આવશ્યક સેવાઓ પૂરી પાડવાનો છે. તેમના માટે વારાણસી, ગોરખપુર, કાનપુર અને નોઈડામાં 4 કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે. કેમેરામેન કૃણાલ રાણા સાથે મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.